ઘટનાની જાણ પોલીસ અને એકસો આઠ ને થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને સારવાર અર્થે સુરતની મનસા સંચાલિત સ્મીમેયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ દરમિયાન ઘટનાની જાણ ઓમનીલેશના પરિવારને કરાતા પરિવારના પગ તડેથી જમીન સરકી ગઈ હતી ત્યારબાદ સવારે જ્યારે ઓમનિલેશનું પીએમ અર્થે પરિવાર ગયો હતો તો તે દરમિયાન સ્વિમેના પીએમના અધિકારી દીપક સિંઘલ સાહેબને વાત કરી હતી કે આમનું પીએમ લઈ લેજો તો વળતા જવાબમાં દીપક સિંઘલ સાહેબે પોતાના રૂઆ બતાવતા કહ્યું હતું કે તમે આનું રાત્રે પીએમ નહીં કરાવ્યું લગ્નમાં રાત્રે મસ્તીમાં હતા તો રાત્રે પીએમ નહીં કરાવ્યું તો પરિવારે જણાવ્યું હતું કે જુવાન જૂથ દીકરાના અવસાન તેઓ શોકમાં ગરકા હતા ત્યારે દીપક સિંઘલે જણાવ્યું હતું કે રાત્રે તમે કેમ પીએમ નહીં કરાવ્યું અને હવે સવારમાં ઉતાવળ કરો છો તમારા જેવા લોકોથી જ દેશ બરબાદ થાય છે મૃતક યુવકના પરિવારજનોએ પીએમના અધિકારી સાથે હાથ જોડીને વિનંતી કરી તો પણ સાહેબ પોતાના રૂઆમાં એલ ફેન બોલવા લાગ્યા હતા એક બાજુ પરિવારને પુત્રના મોતને પગલે દુઃખ જ હતું અને બીજી બાજુ આ દીપક સિંઘલ સાહેબ આવી રીતે પૂર્વક વર્તન કરતા પરિવારમાં રોષ જોવા મળ્યો હતો મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી હતી અને આવા અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દીપક સિંઘલ સાહેબ વિવાદમાં આવી ચૂક્યા છે છતાં પણ હજુ સુધી તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ઓમ નિલેશના પરિવારજનોએ ચોવીસ કલાકમાં કાર્યવાહી નહીં કરવામાં આવશે તો સ્મેમેર હોસ્પિટલમાં એકઠા વિરોધ નોંધાવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચુના સરોદય સાથે સુનિલ પાટીલ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત પવનકુમાર નારાયણભાઈ સોની ઘટનામાં એવું હતું કાલે મારો ભાણિયો દિલ્હી ગેટ બ્રિજ પરથી જતો હતો અને બાઇક સ્લીપ થવાથી બ્રિજની નીચે પડી જવાથી એનું તાત્કાલિક ઘટના સ્થળે મોત થયું અમને સાડા નવ દસ વાગે જાણ થઈ અમે અહીંયા રાતે લાવ્યા પણ અમને એટલો શોખ હતો તો રાત્રે અમારાથી પીએમ થયું નહીં બે અઢી વાગ્યા સુધી અમે અહીં રહ્યા અને અમે ઘરે ગયા સવારમાં પીએમ ઓફિસમાં અમે આવ્યા અને દિલીપ સિંગલ સાહેબ છે એમ દીપક દીપક સિંઘલ સાહેબ છે એમને અમે વાત કરી અને આપણા આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભાઈ જોડિયાને મારા મિત્ર છે એમણે વાત કરી તો એમણે અહીંયા ફોન કર્યો કે ભાઈ આમનું જરા લઈ લેજો તો દીપકભાઈ સાહેબે મને એવું કીધું કે તમે રાત્રે કેમ પીએમ કરાવ્યું નથી સાહેબ અમે શોખમાં હતા અમારી મગજ પર અસર થઈ ગઈ અમને કે ખબર નહીં પડી આ બાજુ લગ્નમાં હતા અને લગ્નમાંથી અમે આ જગ્યાએ આવ્યા તો મને કે લગ્નમાં હતા મસ્તીમાં હતા તમને રાત્રે ખબર નથી પડતી અને સવારે ઉતાવળ કરો છો અને રાત્રે તમે કેમ પીએમ નહીં કરાવ્યું રાત્રે તમે કેમ અહીંયા આવ્યા નહીં કે આની લીધે દેશ બરબાદ થાય છે હવે આ એક હોદ્દા પર વ્યક્તિ છે આ પીએમ ઓફિસર છે પીએમ અધિકારી છે એને મેં હાથ જોડીને વાત કરી કે સાહેબ જે હોય તે રાત્રે અમારી ભૂલ નથી તો બી ભૂલ થઈ ગઈ તો અમને ગમે તેમ બોલવા લાગ્યો કાગળ પોલીસવાળાના હાથમાંથી લઈને એવું કહે કે આ બંનેને બહાર કાઢો એટલે આ યોગ્ય છે આ જે હોદ્દા પર જે આ સાહેબ બેઠા છે ઉમરલાયક છે એને આ વર્તન કરવું યોગ્ય છે આજે અમે અમારા ઝટકામાં હતા અને એ અમને એમ કહે છે કે તમે રાતે મસ્તીમાં હતા તો આ આ વસ્તુનું શું થાય હું આનો ન્યાય માગું છું અને આ રીતની ફરિયાદ અહીંયા અમને પાંચથી દસ વ્યક્તિએ કરી છે એ લોકો બી એમ જ કહે છે કે આ ઉદ્ધટ વર્તન કરે છે આ હલકટ છે તો મારી આપ સાહેબને જાણ છે આના લાગતા વળગતા અધિકારીને જાણ છે કે આની ઉપર તાત્કાલિક ચોવીસ કલાકમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ન તો કાલની તારીખમાં હું અહીંયા સો માણસ લઈને પાછો હાજર થઈશ